કન્ક્લુઝન પર લાવવા ટ્રાય કરે. અને બીજા ફિલર્સ હોય, આઈ મીન જજર્સ એન્ડ પરસીવર્સ, તો ધે કેન વેઇટ ફોર મોર ઇન્ફોર્મેશન. એટલે તમે આજે માનો ન્યૂઝીલેન્ડની ટૂર કરી, તમે કહો 15 દિવસે ન્યૂઝીલેન્ડ જઈશું, જ્યાં ગમશે ત્યાં રોકાઈશું, એ પરસીવરનું કામ. 15 દિવસે પાછા આવીશું. ત્યાં પેલો જજર હોય ને, અહીંથી જતાં પહેલાં જ નક્કી કરે કયા દિવસ ચર્ચગેટ રહીશ ને કેટલા દિવસ ક્વિન્સટાઉન રહીશ ને, આઈ મીન ક્રાઇસ્ટ ચર્ચ રહીશ ને કેટલા દિવસ ક્વિન્સટાઉન રહીશ ને કેટલા દિવસ માઉન્ટ કુક રહીશ ને કેટલા દિવસ હું આ પેલા ગ્લેશિયર્સ પર જઈશ, કઈ હોટલમાં રહીશ, બધું નક્કી કરીને અહીંથી નીકળે. એ જજર્સ કહેવાય. એટલે તમે જે અને પીમાંથી એક નક્કી કરો. જ્યારે તમે આ નક્કી કરી રહેશો, એટલે તમારી પાસે આવી રીતે ESTJ, INFP, ENFJ, ISTP એવી 16 જાતનીમાંથી તમારી એક પર્સનાલિટી આવશે. અને ગૂગલની અંદર આ 4 લેટર નાખો google.com, એટલે તમને પ્રોફાઇલ આવશે. એ પ્રોફાઇલ તમે વાંચી જાઓ કે અને તમને નવાઈ લાગશે કે આખું ડિસ્ક્રિપ્શન તમારું જ છે. માનો કે તમે ESTJ છો, તમે ગૂગલમાં ESTJ લખ્યું, એની સાથે ESTJ પ્રોફાઇલ આવશે અને ESTJ કરિયર આવશે. એટલે તમે ESTJ હો તો તમારો પ્રોફાઇલ વાંચી જાઓ, અને તમને લાગે કે ના તો હું જ છું, તમારા મા બાપને બતાવી જુઓ, એ લોકો બી અગ્રી થાય કે ના તો આ તો તમારી જ વાત ચાલે છે, પછી એની કરિયર્સ આવશે કે એની કરિયર પર ક્લિક કરો. તમને ખબર પડે કે આ કરિયરની અંદર હું કરું તો આઈ વિલ બી વેરી હેપી, ભલે એમાં પૈસા કમાવું ઓછા કમાવું, પણ હું બોરસેલી છું તો બોરસેલી જ થઈ શકું, હું રોઝ ના થઈ શકું. રોઝની વેલ્યુ ભલે માર્કેટમાં વધારે હોય, પણ બોરસેલી રોઝ થવા જાય તો રોઝ પણ ના થાય અને બોરસેલી પણ ના થાય. એટલે તમે કોણ છો એ આ પર્સનાલિટી ટાઈપ પરથી તમને ખબર પડશે. ઓકે, તો આજનો મિત્રો આજનો કાર્યક્રમ પૂરો થયો, અને આઈ હોપ કે તમને તમારી પર્સનાલિટી ટાઈપ પ્રમાણે તમે જોબ શોધો અને પર્સનાલિટી ટાઈપ પ્રમાણે તમે આ જોબ તમને મળે અને એમાં તમારું ભવિષ્ય ખૂબ આગળ વધે. થેન્ક યુ વેરી મચ. સંતાન તરફથી આપ સૌને ધન્યવાદ અને આવજો.